ગુજરાતમાં મહત્વના સમાચાર આવી રહ્યા છે. અમદાવાદના જગન્નાથ મંદિરથી સત્તાવાર મંજૂરી વિના ફાળવી દેવામાં આવી હતી જમીન, ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિર ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. ત્યારે મંજૂરી વિના જમીન ફાળવી દેવામાં આવી છે. એએમસીએ જમીનની રજા ચિઠ્ઠી પણ સ્થગિત કરી દીધી હતી. ત્યારે ખાસ નોંધનીય બાબત છે કે દસ્તાવેજ રજૂ ન કરાય ત્યાં સુધી રજા ચિઠ્ઠી સ્થગિત કરાઈ છે. ત્યારે ટ્રસ્ટીઓએ બિલ્ડર યાસીન ગાંચીને જમીન આપી દીધી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ જગન્નાથ મંદિર વિવાદમાં સપડાયું છે, ત્યારે અમદાવાદમાં જગન્નાથ મંદિરનો વિવાદ સામે આવ્યો છે. ₹800 કરોડની જમીન ગોટાળાનો વિવાદ સામે આવ્યો છે. ત્યારે ખાસ નોંધનીય બાબત છે કે એએમસીએ ટ્રસ્ટને ગૌ સેવા માટે આ જમીન ફાળવી હતી, પરંતુ 1.27 લાખ ચોરસ મીટર જમીનની ફાળવણી કરવામાં આવી હતી. તો ટ્રસ્ટીઓએ બિલ્ડર યાસીન ગાંચીને આ જમીન આપી હોવાનું સામે આવ્યું છે. આજ અંગે વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાઈ ગયા છે આપણી સાથે. જી આયુષી, જણાવશો ખાસ કરીને અમદાવાદનું જગન્નાથ મંદિર તેની જમીનને લઈને વિવાદમાં સપડાયું છે, શું છે વિગત? જે રીતે ઝંખના આજે સમગ્ર મામલો સામે આવ્યો છે, જગન્નાથ મંદિર જે છે તે ફરી જે એક વિવાદ જે છે તેમાં તે સર્જાયો છે, વિવાદમાં સપડાયો છે. ખાસ કરીને એએમસીએ જે એક જમીન છે તે ફાળવી હતી કે જેને 1.27 સ્ક્વેર ફીટમાં જે ફેલાયેલી જે જમીન હતી તેમાં જે આ ગૌશાળા બનાવવા માટે તેમને જે ફાળવવામાં આવી હતી, પરંતુ બારોબાર જ આ જે જમીન જે છે તે અન્ય વ્યક્તિને આપી દેવાનો એક વિવાદ છે સામે આવ્યો છે. જે યાસીન ગાંચી કરીને જે બિલ્ડર છે તેને આ જમીન આપી દીધી અને કોઈ પણ વ્યક્તિની મંજૂરી લીધા વગર જ ત્યાં જ્યારે શેડ બાંધી દેવામાં આવ્યો ત્યારે આ સમગ્ર મામલાની જાણ એએમસીને થઈ અને એએમસીએ જે આ સમગ્ર મામલે જે રજા ચિઠ્ઠી માટેની જે મંજૂરી હતી તેને અત્યારે કેન્સલ કરી દીધી છે. જગન્નાથ મંદિરના જે ટ્રસ્ટી છે તેમણે બારોબાર જ આ જે જમીન છે તે આપી દીધી હતી. ખાસ કરીને જે 800 કરોડ આસપાસની આ જે જમીન છે તેનો આ ગોટાળો છે સામે આવ્યો છે. જે સત્તાવાર રીતે મંજૂરી લેવાની હોય છે અને ત્યારબાદ જ ત્યાં કોઈ પણ જાતનું બાંધકામ છે શરૂ કરાતું હોય છે, પરંતુ કોઈ પણ જાતની મંજૂરી લીધા વગર જ આ જમીન જે છે તેના પર શેડ તૈયાર કરવામાં આવ્યો હતો. જે શેડ છે તેને દૂર કરી દેવામાં આવ્યો છે અને કોર્પોરેશને પણ આજે જમીન માટેની જે રજા ચિઠ્ઠી હતી તેને ફગાવી દેવાઈ છે. એટલે કહી શકાય કે આજે 800 કરોડના ગોટાળાવાળી જે જમીન હતી તેમાં જગન્નાથ મંદિરના જે ટ્રસ્ટીઓ છે તેમનું નામ સામે આવ્યું છે અને વિવાદ જે છે સર્જાયો છે. આયુષી, આજે વિવાદ સર્જાયો છે 800 કરોડની જમીનનો, જે આ સમગ્ર મામલો સામે આવ્યો છે તેને લઈને કોઈ ફરિયાદ નોંધાઈ છે કે કેમ? ફરિયાદની હજી સુધી કોઈ માહિતી સામે નથી આવી, પરંતુ એએમસીએ જે આ રજા ચિઠ્ઠી હતી તેને ફગાવી દેવામાં આવી છે. પૂરતા દસ્તાવેજો છે તે તેના માટે મંગાવવામાં આવ્યા છે. જો તમામ દસ્તાવેજો ક્લિયર હશે અને તમામ દસ્તાવેજો એમની પાસે હશે તો જ આગળ જે કામગીરી છે તે શરૂ કરાશે. જે આ જે જમીન છે તે જે ગૌશાળા બનાવવા માટે આપવામાં આવી હતી, 1.27 લાખ સ્ક્વેર ફીટમાં આખી જમીન છે તે ફેલાયેલી છે અને ત્યાં જે એકાએક જ્યારે શેડ તૈયાર કરવામાં આવ્યો ત્યારે ત્યાં આજે સમગ્ર મામલાની જાણકારી જમીન વેચવામાં આવી, કોની પરવાનગી લેવામાં આવી છે તે મામલે હવે આગળ કયા પ્રકારના પગલા થાય છે તે જોઈ રહ્યું અને જે રીતે અત્યારે આ સામે આવ્યું છે ત્યાંથી પોલીસ કમ્પ્લેન પણ આમાં જે એફઆઈઆર થઈ શકે છે. કારણ કે જે જમીન ગૌશાળા માટે એ કોર્પોરેશને આપી છે તે જમીન પર કન્સ્ટ્રક્શન સાઇટની મંજૂરી કઈ રીતે કે તેને બારોબાર આપવામાં આવી, જે યાસીન ગાંચી છે તેને ત્યાં શેડ કેમ લગાવ્યો છે અને ત્યાં કયા પ્રકારનું કામ જે છે તે શરૂ કરવાના હતા, કયું બાંધકામ શરૂ થવાનું હતું અને ખાસ કરીને જ્યારે કોઈ પણ જાતનું જે કન્સ્ટ્રક્શન કામ શરૂ થવાની હોય છે દસ્તાવેજો છે તે કોર્પોરેશને મંગાવ્યા છે અને જો કોઈ વિવાદ લાગશે તો આગળ કાયદેસરની કાર્યવાહી છે કોર્પોરેશન કરશે.
આયુષી આજે સમગ્ર ગોટાળો સામે આવ્યો છે, જમીન વિવાદમાં જગન્નાથ મંદિર સપડાયું છે ત્યારે કોઈ મોટા નામ સામે આવ્યા છે કે કેમ? હાલ તો જે રીતે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી જે છે તેમનું નામ સામે આવી રહ્યું છે, એટલે કે ટ્રસ્ટીએ વગર કોઈ મંજૂરી લીધે આ જે બારોબાર જમીન છે તે યાસીન ખાંચીને ફાળવી આપી દીધી અને ત્યાં જે શેડ છે તે તૈયાર કરાયો, એટલે હજુ સુધી કોઈ નામ સામે નથી આવ્યા. પરંતુ કોર્પોરેશન આની ચોક્કસ તપાસ કરશે, તપાસમાં કયા કયા નામ ખુલે છે તે જોવું રહ્યું. જી આયુષી આભાર સમગ્ર માહિતી બદલ. તો ખાસ કરીને જે પ્રમાણે જગન્નાથ મંદિર અત્યારે વિવાદોમાં સપડાયું છે અને અમદાવાદનું જગન્નાથ મંદિરના 800 કરોડની જમીનનો વિવાદ સામે આવ્યો છે. રૂપિયા 800 કરોડની જમીનના ગોટાળાએ વિવાદ સર્જ્યો છે. એએમસીએ ટ્રસ્ટને ગૌ સેવા માટે જમીન ફાળવી હતી ત્યારે 1.27 લાખ ચોરસ મીટર જમીનની ફાળવણી કરવામાં આવી હતી. તો ટ્રસ્ટીઓએ બિલ્ડર યાસીન ગાંચીને આ જમીન આપી દીધી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ખાસ નોંધનીય બાબત છે કે સત્તાવાર મંજૂરી વિના જમીનને કેવી રીતે ફાળવી દેવામાં આવી તેને લઈને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે મંજૂરી વિના જમીન આપી દેવાતા આ વિવાદ સર્જાયો છે. ત્યારે એએમસીએ જમીનની રજા ચિઠ્ઠીને પણ સ્થગિત કરી દીધી હતી. ત્યારે ખાસ નોંધનીય છે કે અમદાવાદમાં જગન્નાથ મંદિરનો વિવાદ જે સામે આવ્યો છે, રૂપિયા 800 કરોડની જમીનના ગોટાળો થયો હોવાનો વિવાદ અત્યારે સામે આવી રહ્યો છે. તેમાં કોણ કોણ સંડોવાયેલું છે તેના નામની હજી કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ ખાસ 1.27 લાખ ચોરસ મીટર જમીનની ફાળવણી જે કરવામાં આવી હતી ત્યારે ખાસ નોંધનીય બાબત છે કે ટ્રસ્ટીઓ દ્વારા બિલ્ડર યાસીન ગાંચીને આ જમીન આપી દેવામાં આવી છે. પરંતુ સત્તાવાર મંજૂરી વિના આ જમીન કેવી રીતે ફાળવી દેવાય તેને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે.